પાંચ રાજ્યોના પરિણામ બાદ હવે ગુજરાત પણ રંગાયું છે રાજનીતિના રંગમાં. ઉત્તર પ્રદેશમાં મળેલી અપાર સફળતા બાદ ભાજપની નજર ગુજરાત પર છે અને એટલે જ જીતના રથ પર ફરી એકવાર સવાર થવા માટે અમિત શાહ આજે ગુજરાત આવી રહ્યા છે. શાહના આગમનને લઈને રિવરફ્રન્ટ પર સભા યોજાશે એટલે અમિત શાહના આગમનને લઈને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને રિવરફ્રન્ટ સુધી સુરક્ષા કર્મીઓની બાદ નજર રહેશે. સુરક્ષા માટે 3000 પોલીસ કર્મીઓ તૈનાત રહેશે તો રિવરફ્રન્ટ ખાતે ડોમની પણ 3 સ્તરમાં સુરક્ષા રાખવામાં આવશે. તમામ અધિકારીઓને સેક્ટર પ્રમાણે સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે તો ચેકિંગ માટે પણ અલગ અલગ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જે સુરક્ષા વ્યવસ્થા છે એને ખૂબ જ અમે ગંભીરતાથી લીધી છે અને તેઓની જે કેટેગરી છે ઝેડ પ્લસ કેટેગરી તે પ્રમાણેની અમે ટોટલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. એમના જે કોન્વોયના જે રૂટ છે એ રૂટની પણ અમે વ્યવસ્થા કરેલી છે, તેમજ આ જે સભા મંડપનો જે બંદોબસ્ત છે તેને પણ અમે 3 લેયરની અંદર આખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. જો કે અમિત શાહની સુરક્ષા સાથે સામાન્ય જનતાને પણ તકલીફ ન થાય તે અંગે પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી છે. એટલે કે પશ્ચિમ રિવરફ્રન્ટ રોડ તથા તેને જોડતા રોડ સામાન્ય પ્રજા માટે બંધ કરી દેવાયા છે. ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે આવતીકાલે પશ્ચિમ રિવરફ્રન્ટ જે રોડ છે એ સંપૂર્ણપણે અન્ય જનતા માટે બંધ કરી દેવામાં આવે છે. આ કાર્યક્રમ અને ઇવેન્ટ સ્થળ ઉપરના જે કાર્યક્રમો છે એ પૂરતા જ નાગરિકો માટે આ રોડ ઓપન રહેશે. આના બાબતનું જાહેરનામું સીપી સાહેબે પ્રકાશિત કરી દીધેલું છે અને તમામ મીડિયા મારફતે એને સર્ક્યુલેટ પણ કરી દેવામાં આવ્યું છે. રિવરફ્રન્ટ રોડ ઉપરાંત જે પણ રિવરફ્રન્ટને એપ્રોચ કરતા રોડ છે તે તમામ રોડ ઉપર પણ આ નોટિફિકેશનનો અમલવારી રહેશે. ભૂતકાળમાં સુરતમાં અમિત શાહનો પાટીદારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસ તંત્ર માટે આવી કોઈ ઘટના બીજી વખત ન ઘટે તે પણ એક પડકાર છે. કેમેરામેન સહર રબારી સાથે કિંજલ મિશ્રા, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ.